શ્રોતાજનો સંગીતમય શૈલીમાં એનું રસપાન કરતા હોય અને એમાં આજે આટલા બધા વૈષ્ણવોની ઉપસ્થિતિ હોય તો સખા અને કૃષ્ણ લીલા કહેવાય. એટલે લીલા કરે એમ. હા, એમની જેમાં મેં હું ખોટું કહી નાખ્યું પ્રભુ, આ તો સમય ઘણો વયો ગયો ને, ટાઈમ ઘણો થઈ ગયો અને આ તણે મોસમ આલે ધાણાની ફૂલ, એટલે ટાઈમ ઘણો વયો ગયો તો તમારું મારું બેયનું સંધી સૂટી પાડી નોખું નોખું કહું તો દોઢ થઈ જાય, તો પછી લીલા કઈ કરવી? એટલે તમારું મારું બેયનું મિક્સ માં કીધું પ્રભુ, કારણ કે તમે એટલે ભગવાન કૃષ્ણ, તમે પોતે તમે એટલે ભગવાન કૃષ્ણ તમે પોતે, અને આપણો આ વ્યાસપીઠની પાછળ જે ગોડાઉન ભેરો ઈ ગોપીજનો, શાંતિ રાખજો, આખો ગોડાઉન ભેરો આવ્યા જ કે છે, આવ્યા જ કે છે, તમે એટલે ભગવાન કૃષ્ણ તમે પોતે અને આપણો ગોડાઉન ભેરો ની ગોપીજનો, તમે લોકો જે કઈ રજૂ કરવાના છો ને પ્રભુ, હા હા, એ બધી લીલા છે, અને અમે બે જે કઈ રજૂ કરવાના છો ઈ દેખો, અમારે હવારોથી દેખો જ કરવાનો છે. એટલે ખરેખર જે એ બોલો કે આજુબાજુના બે પાંચ ગામમાં ખબર પડી જવી જોઈએ કે આજ ગૌ માતાને કારણે ભાગવત સપ્તાહનું આયોજન ચોકડી ગામમાં, એમાં ભગવાન કાળિયો ઠાકર દીનો નાથ દીન દયાળુ કૃષ્ણ પરમાત્મા એની લીલા કરવા માટે સ્વયં ચોકડી ગામમાં પધાર્યા, અને જે એવી બોલો જે એવી બોલો કે ઠેર મારે ઘેર ખબર પડી જવી જોઈએ કે જગો પગી ગયો અને કાર્યક્રમ ચાલુ થઈ ગયો, એ નિરાયતી હોય જાય, અને અહીંથી જે બોલાવ બધાએ બે હાથ ઊંચા કરીને, અને છોકરા તમારે ખાસ જે બોલવાની છે, કારણ કે ગમે કાર્યક્રમ હોય, ભજન હોય, મંડળી હોય, દાઢી લીલા હોય, કીર્તન હોય, ભવાયા હોય, ગમે એ હોય, એમાં આ નાના નાના છોકરા છે મોયલી લાઈનમાં જ હોય, એનું કારણ છે કે એ ગામની રીતિ સીધી કહેવાય, આ ગામની રીતિ સીધી કહેવાય, આને જોઈ જોઈ એટલે આખા કુટુંબની ખબર પડી જાય, આ જેટલા બધાએ બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે અહીંથી જે બોલાવું, અને જો એક પણ માણસ અહીં જે ન બોલે, જે લોકો જે ન બોલે એને એની બાજુ વાળાને હમ, એટલે જે બધાએ બોલવાની છે, કારણ કે ખરેખર તો અમારે જે ઉપરથી નક્કી કરવાનું હોય, અમારે તો એક એક ગામ અજાણ્યા જ હોય કઈ નહીં, અને અમારે જે ઉપરથી નક્કી કરવાનું હોય, કારણ કે અમારી પાસે ટાટા નો માલ, કટપીસ નો માલ, સુટક જથ્થાબંધ બધી વેરાયટી હોય, સમજો, હરે 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 આવી જે નહી, હવે અહીંથી જે બોલાવું અને આ બેઠેલા તમામે તમામ માંથી એક પણ માણસ જે ન બોલે તો, એક પણ માણસ જે ન બોલે તો મારી મા મરે, મારે એક જ મા છે, ભગવાન ને કેટલી માતા હતી, ભગવાન હતા ને પણ ત્રણ માતા, તો અમારે હાથ માં છે, તમને ખબર નથી હાથ ગણવી છે તમારે, ગણો, એક મારી જન્મ દેનારી જનેતા, બીજી આ ધરતી માતા, ત્રીજી ગાય માતા, ચોથી આપણે બધા આગળ લઈને આવ્યા ચામાં, પાંચમી પન્નામાં, છઠ્ઠી સિનેમા, અને હાથમી કરિશ્મા, ભૂલ થઈ ગઈ, ઈ કરિશ્મા માનો કે મેં કાઈ તો માસી થાય, અને મિત્રો ખરેખર કેવો ફાગણ મહિનો, સૈતર મહિનો, વૈશાખ મહિનો, એ ત્રણ મહિનામાં અમે હાઈટ રહેતું રહીમા, હાઈટ રહેતુંમાં હાઈટ ગામ ફેર્યા, હાઈટ ગામ ફેર્યા, હાઈટે હાઈટ ગામમાંથી એક એક ગામ અમને એવું ભાઈચારી ન ભેટકું કે મારું કામ પતી જાય, અને જો હવે તમારા ગામને જાયથે જો હોય અને તમારા ગામે કંઈક પોઈન્ટ કરાવ અને હવારે અહીંથી જાઓ અને ડોહી મૂકી તો તમારા ગામને કાંઈ બી ભેગી લાગી, કારણ કે નગર રાત ની કાન ગોપે અહીંયા થાય, દીની ન્યા થાય ઉઠાડવામાં, એટલે બધા એકવાર જોરદાર જે બોલજો, હરે
કૃષ્ણ લીલાની જમાવટ કરો, એવી કૃષ્ણ લીલાની જમાવટ કરો કે આ બધા 2:30 વાગ્યા સુધી હજર બમ થઈ જાવ, અને પછી ભલે હું હોય તો હોય જાય. અને આ એવી એવી કૃષ્ણ લીલા કરો કે ઠેર ઠેર 3 વાગ્યા સુધી કે વધારે. હેલો 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 કુમાર.
Thank you.
બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગૌ માત કી જય. જુનાગઢ તાળી તાળી. જોશીપુરા જુનાગઢ થી પધારેલા અગ્રણી બિલ્ડર શ્રી સંજય, જોશીપુરા જુનાગઢ થી પધારેલા અગ્રણી બિલ્ડર શ્રી પી એલ પ્રવીતરા નું તાળી. સુખપુર ગામ થી પધારા શ્રી હેમંત, રાધેશ્યામ ગૌશાળા, જોશીપુરા જુનાગઢ થી પધારેલા, જોશીપુરા થી પધારેલા શ્રી નરોત્તમભાઈ, હા તાળિયા તાળિયા, ધન્યવાદ. સ્વાગત કરશે ભાવેશભાઈ તો પણ આ શું છે સખા? કઈ છે નહીં, કા કૃષ્ણ લીલા તો ચાલુ છે. મને હાવ કેમ એકલું એકલું ઉઈડ ઉઈડ લાગે એમ કહું? એટલે આટલા બધા વૈષ્ણવો છે છતાં તને એકલું એકલું લાગે છે? મને ક્યાંય હોરવતું નથી, મને હાવ એમ થાય કે અંધારું અંધારું લાગે. એટલે આટલી બધી અહીંયા લાઈટો છે, હજી તને અંધારા લાગે? મને નહીં, આખા ગામ ને અંધારું લાગે. કેમ? એના ડાસા ગોડા અંધાર હશે, ઓલ્યું કઈ આવે કઈ આવે કઈ આવે, બધાને અંધારું લાગે. એટલે એમ નહીં, હું એમ કહું કે આપણે બેન જ કૃષ્ણ લીલા કરવાની છે, આગળ પાછળ કોઈ છે કે બધું આમાં નામાં? ઈ પેલા હું તને પૂછું એનો જવાબ આપ, આ ગામ કોના છે? આ ગામ અટાણે મારું. કેમ તારું? હું આ નવો છો, સપસ સુટાણો હમણાં. એમ નથી પૂછતો. એટલે સુટાણા વિનુભાઈ તને સારજ મને હોય દીધું કે મારાથી પૂરા હે? તને એમ પૂછું છું કે અહીંયા બિરાજમાન કોણ છે? કેમ એના ચારે બાજુ જોવું પડે? એમની આમ અડધા સેટે બેઠા, એનું નક્કી કરવું પડે શું છે એમની. પ્રભુ આ ખરેખર આ માહોલ જોતા એવું લાગે કે આ ગામ ખરેખર પરમ વૈષ્ણવના છે. પરમ વૈષ્ણવના? સખા સખા, અવાજ પરમ વૈષ્ણવના કુંજ ગામની કુંજ ગલીની અંદર મેં રસ્યો તો રાસ. તમે રાસ રહીશો તો? હા સખા. એમ? હા. તમે રાસ રહીશો તો? કેવો રાસ રહીશો તો? એમની તમને અમને કઈક વર્ણન કરો, કેવો રાસ તમે રહીશો તો પ્રભુ? સખા, રાધા અને ગોપી જનોની સંગાથે ભાગવતજીના દસમ સ્કંધની જે લીલા છે ને, એ લીલા અહીંયા રજૂ કરી હતી. હા, એ લીલા રજૂ કરી હતી. હા, કે હવે પછી પાછી લીલા કરવાની છે ને એમ ભગવાન તમને કહો. હા સખા, વર્ણન તો કરો, અમે આ માઈને ફરી બેઠા. એ ભગવાન તમે શું કીધો કાકડી? સખા, એમ કીધું કે આવા વૈષ્ણવની ગામની કુંજ ગલીની અંદર મેં રસ્યો તો રાસ. ભગવાન આ ઈને ગલી અને ઈને વૃંદાવન છે એ? હા, તમે તમારે રાસ રંગબલ સવારો હોય નમો આ ખાડા પર નાખવાનું કીધું. પણ સખા, રાસ રમવો હોય ને તો આપણા બાળ ગોવાળો ને હસ્ત સખાઓ ને બોલાવી લે, એટલે પછી આપણે રાસ ની રમઝટ બોલાવીએ. તો ભગવાન આ સખો જ ના પાડે? એમ નહીં તો ભગવાન તમે મોટી છાપ ખાઈ ગયા. કેમ? આ અમારા ગોળિયાનું કીધું ને તમે? હા, તો એમાં તમે મોટી ભૂલ કરી ગયા. કેમ સખા? કારણ કે ઓલના વર્ષમાં અમારા એકય ગોવાળિયા રાસ રમી શકે એવી પરિસ્થિતિ નથી. શા માટે નથી? ઈ ઓલના વર્ષમાં તો રમી જ નથી શકે એમ, કારણ કે ગયા વર્ષમાં તમારી કૃપા વધી ગઈ હતી ને એટલે. મારી કૃપા? હા, તમારી કૃપા છે ને ગયા વર્ષમાં બહુ. એમ નહીં, એટલા વર્ષમાં કોઈ દી તમે અમારી સંભાળી લીધી. એમ નહીં, કોઈ દી તમે આટો મારવા આવ્યા કે મારા પ્યારા વૈષ્ણવ જનો કેટલા વર્ષથી આ જો નથી, કેવી રીતે જીવતા હોય છે, કેટલે ટકે વેજી લેતા હોય છે, કોઈ દી તપાસ કરી એમ કહું. અને તમને ગયા વર્ષમાં હાવ તમારે કઈ કામ નતું, નવરાય થતી કે આ શકર મારી આવું, બરોબર, રસ્તાની પરિક્રમા કરી આવું. અને પ્રભુ ઈ તમે જે પરિક્રમા કરવાનો સમય નક્કી કર્યો, પણ એવો સમય લીધો
કે અમારે એકઈ ને તમારો સ્વાગત કરવાનો મોકો ન મળ્યો. કેમ સખા? કારણ કે તમે જે ટાઈમ પરિક્રમા કરવા સમય નક્કી કર્યો ને ઈ ટાઈમ અમારા ભર મોસમ હતી અને તમે સૌરાષ્ટ્રની અને ગુજરાતની પરિક્રમા કરવા માટે તમારો રથ તૈયાર કર્યો. રથ લઈને નીકળ્યા કે આજ સૌરાષ્ટ્રની પરિક્રમા કરી આવું. રથમાં બેઠા બેઠા ડોકું કાઢ્યું. ઈ કે આ હા હા જુનાગઢ જિલ્લો. આ જુનાગઢ તાલુકો જ આવે કે? જુનાગઢ જિલ્લો અને જુનાગઢ તાલુકો એમાં સોકલી ગામ રથમાં બેઠા અને મારા સોકલી ગામના ભક્તો આવા ધોમ ભાદરવાના તરીકાના ઉપને રાખે આ મને નો પહાય શીખો તણી. ઈ કે આ હા હા હા. ઈ કે મારા ભક્તો નો કપા હાવ ફાટી નીકળ્યો કેદી ઉતારી લે શીખો તણી કરો આડે વગડે. અને ઈ જે પ્રભુ તમે કૃપા કરી અને ઈ સેલે સેલે જી લીલા લહેર કર્યા અને ઈ સેલે સેલે લીલા લહેર કરીને ખાબોશિયા ભરી દીધા અને ઈ જે પાત્રા પલાયરા પ્રભુ ઈ પાત્રા અમારા ગોવાળી અહીં સસોવા ઉપનેર માં વૈરા પણ કાંધું નોખું નો પડ્યું ને ખરું ભાંગી ગઈ અને ગોવાળિયા નહીં આવે પ્રભુ. પણ સખા, અરે આ ગોવાળિયા તો હું પ્રભુ. પણ ઓલા જીજે હતો એટલે એ જીજે હતો ગોધરા પાસે ગીએ પાણી મૂકીને ગયા. કાંતિ તો ન હોય કાનીકોર કેદી કાનુડાની કૃપા વધી જાય ને એક છોડો ઉપર ડાયુડું ઢેફું આવે ગમે એમ પથારો લોકો ન પડે એટલે આ ગોવાળિયા નહીં આવે. પણ સખા, જો આપણા બાળ ગોવાળોને હસ્ત સખાઓ આપણી સંગાથે રાસમાં જોડાશે નહીં તો પછી આપણો રાસ જામશે કેમ? પ્રભુ મે હેબ્રુ છે શું રાસમાં કથામાં યજ્ઞમાં હવનમાં હોમમાં લગ્નમાં બધે જોડી જોડી હોય. એટલે એટલે ભગવાન કૃષ્ણએ રાસલીલામાં બિરાજતા હોય તો એની સગે રાધા ગોપીજનો જોઈ. બરોબર. કે આવા સુખાનજી હોય તો એની આને ત્રણ ચાર સખ્યું જોઈ એટલે રાધા ગોપીજનો આવે એવું કઈ તમારી પાસે ખરું? સખા, જો રાધા ને ગોપીજનો આપણી સંગાથે રાસમાં જોડાય ને તો પછી સોનામાં સુગંધ ભળી જાય. હા પણ ઈ આવે એ કઈ ખરું? સખા, તને કદાચ ખબર નહી હોય આ મારી પ્યારી બંસરી એને હું એવી બજાવું છું કે જેનો સુર સાંભળી અને રાધા ગોપીજનો એના ગમે તેવા કામમાં હોય છતાં પણ એના કામ અધૂરા છોડી અને વિહવશ થઈને મને મળવા માટે દોડી આવે છે. સખા, તો પ્રભુ પાકું એવું છે? હા, બજાવો બંસરી. ખબર કોણ કેટલાક આવે ને કેટલાક જાય મપાઈ જાય એમ. હા બજાવો જી પછી હું તમને રિઝલ્ટ આપું. Thank you.
કેમ શું વાંધો છે? પણ સખા, આજ મારી બંસીના સુર સાંભળી અને રાધા ગોપીજનો રાસ રમવા માટે ન પધાર્યા. અરે પ્રભુ, ગોપીજનો આવતા હતા પણ તમારા બંસીના સુર સાંભળીને પાછા ભાગી ગયા. આવી બસુરી વગાડી. એ સખા, એવું નથી. ડોકા આવવાની હવે શું કરશું? સખા, મને લાગે છે કે રાધા ગોપીજનો જરૂર કઈક એના કામમાં પરોવાયેલા હશે, એટલે મારી બંસીના સુર કદાચ એના કાન સુધી ન પહોંચ્યા હોય તો ન પણ આવ્યા હોય. એવું કદાચ બન્યું હોય પ્રભુ. તો હવે શું કરશું? હવે એમને મારે ત્યાં જવું ધક્કો થશે કે પાછી બંસરી બજાઈશો તો આવી છે. હા સખા, હું તને એક સરસ મજાનો કાગળ લખી આપું. એ કાગળ લઈ અને તારે બરસાના ગામ જવાનું છે. એમ નહીં, આમ જો, તમે જાવું છે જાવું છે કયું ના કરો. મારે જાવું ક્યાં ગામ? બરસાના ગામ. અરે પ્રભુ, એમાં તમને ખબર ન હોય હમણાં ગોટો થઈ ગયો. કેમ? આ અત્યારે સુધી મને યાદ જ હતું મારે ક્યાં ગામ કેળવા જવું. બરોબર. પણ માન હું યાદ રાખું, બધું કોમ્પ્યુટરમાં બાયોડેટા ફિટ કરીને સેવ કરી લઉં, તો 3 વર્ષથી મારું કોમ્પ્યુટર કડે ચડી જાય. કેમ એના 3 વર્ષે કડે ચડી જાય? 3 વર્ષથી મારું કોમ્પ્યુટર રફે ડફે થઈ જાય. પણ શા કારણે? 3 વર્ષથી ઓલો આવે ને. શું ઓલો? તમારો, તમને નથી ખબર? પણ શું એલા? એ ઓલો તમારો પુરુષોત્તમ મહિનો. હા તો શું થાય? 3 વર્ષથી આ ખાપકે ને. હા હા, પ્રભુ ઈ ગોપ્યું. પ્રભુ જઈ ગઈ અમારા બોલો 3 વર્ષથી પુરુષોત્તમ મહિનો ખાપકે ને. ખાબકવાનો છે ભાદરવામાં. આપડે હલ રાખ્યું 1 મહિનો આપડો ધંધો હાલે ને. એ પ્રભુ જઈ 3 વર્ષથી પુરુષોત્તમ મહિનો ખાપકે ને. અમારે 60 વર્ષની ડોહી હોય ને, ઘેર નોતી હોય એવી ગોપ્યું થાય. બરોબર. અને એમાં વહુ બતાય ટેકો આપે. બા એ બની, તમે આખો મહિનો રહી નાખો એટલે તમને સરસ મજાનું પુણ્ય મળે, તમે આખો મહિનો પાદેર હસો એટલે અમારે નિરાય. એ 60 વર્ષની ડોહી ગોપ્યું થાય, ગામના પાદેરમાં જાય, ત્યાં પ્રભુ ઓટા ઉપર મોટું ગોળ કુંડાળું કરે, શક્તિ ઘઉં લઈ જાય, શક્તિ ચોખા લઈ જાય, એવી ડાકડા પુરુષોત્તમ ભગવાન બિહાડે, એવી ડીકડી ગારાની ગોરબાઈ કરે, પછી જે કીર્તન લલકારે, હલો, પછી પ્રભુ જે કીર્તન લલકારે, એ કીર્તન તમે સાંભળી જાઓ તો તરત માટે છૂટતા જાઓ. કેમ સખા? અરે વાતું જવા દો. એ પછી ત્યાં લલકે, એ મારા પુરુષોત્તમ ભગવાન રે, તમારે કારણે હું કેમ આવું એકલી, એ મારા કૃષ્ણ ભગવાન રે, તમારે કારણે હું કેમ આવું એકલી. લે, હજી 80 વર્ષથી આને એકલી જવું ગમતું નથી તો લક્ઝરી બંધવી નાખો, સમજાઈ દો. અને છેલ્લે પ્રભુ ઉપાડે, છેલ્લે ઘરની વરાણ ન્યા કાઢે. બરોબર. એ સાંભળી જાય તો રોવું આવે. ખરેખર એક વાય નું નથી રે, કઈ નથી રે. તું તારા દીકરાની વહુટી થઈ તારું કોઈ થાય, તારો વારો પાદે જ છે. પ્રભુ મારે બરસાને જવાનું છે. હા એટલે ધક્કો થાય જરૂર. સખા એક કામ કરો તો. શું? કેમ? પણ શું આજની તમારે ફટાફટ 1 સેકન્ડ થાય જુનાગઢ જાઓ એટલે કાગળ ફૂકી જાય. પણ સખા જવાનું બરસાના છે. પણ જુનાગઢ થી કાગળ આજની તમે કાગળ આપો જે લખવું એમાં લખી દો. બરોબર. અને અમારે જુનાગઢ માં એવા મશીન આવી ગયા. કેવા? કે તમારો લખેલો કાગળ હોય મશીન માં નાખો અને નંબર દબાવો, 1 સેકન્ડમાં કાગળ ત્યાં જેને ફેક્સ કહેવામાં આવે. શું વાત છે! બરોબર. પછી રાધા ગોપીજનો કઈ રીતે આવે સખા? મેં સાંભળ્યું છે કે ત્યાં મુખ્યમંત્રી ની ગ્રાન્ટ માંથી મોટું ફેક્સ મશીન લીધું.
મકાન જઈ ત્રીજા તબકા કરી ગોખ્યું ને મશીન માં આપણા નંબર દબાવ મારા જેવા વિદ્યાર્થી હોય ને પ્રભુ, તો એક એક વિદ્યાર્થી થી દોઢ દોઢ સાહેબ જોઈ. એટલે તું ભણવા નથી ગયો? જો તો પૂરા હાથ લાગે ગયો ને હવા હાથ લાગે હતો ત્યાં. કેમ એટલી બધી ઝડપથી? અરે પ્રભુ, એમાં મારે સાદારી માથા ઉઠી ગઈ, કારણ કે મારો પહેલો દી ભણવાનો અને હું મારા વડીલોની દયાથી છેલ્લે દે હું ઠાઠે અને પહેલે દી સાબે રૂમમાં એન્ટ્રી કરી અને આ મારા સામે નજર કરી, હું તો દિવાલના ઓધાર લઈને બેઠો હતો. તું લખાણું વાંચી આ બે સખા લખવાના બે પણ વાંચવાનો રહો. હા એડી એડી, હવે લખી લઈ સા. કેમ પાછું શું થયું? કેમ એનું કારણ? પણ સાવ કારણે ના હું કંપની બદલાવી. આ તો ઢાંકણા વાળી છે. તો લખી લઈ સા. બરોબર, હવે લખી લઈ ના. કેમ સખા ત્રાહો થઈ ગયો? એમ ના કરવામાં એકલો આડો ન કરવો પડે. એટલે પણ તારે થોડો પણ છોકરા નિહાળી પાતી આડી કરી દે, નોટ આડી કરી દે, બોલ પેન હું હવા વાડો થઈ ગયો. રેડી, કાઈ વાંધો લખી લે. ના, શું લખ્યું વાઈજી? આ બો બે, એટલે બે નહીં રો, આ બો બે બોરો. હા, કેમ શું થાય છે? મારી જીભ જલાય. કા જીભ કેમ જલાય છે સખા? જરાક જલાય પ્રભુ, મારી જીભ તો ઓછી જલાય પણ મારા દોસ્તાની જીભ જલાય નહીં. હા હા, એટલે વાત ઉડાવા દો. એકવાર અમે બે આયલા જતા હતા, એક ભાઈ હમા મળ્યા, એનું ભાઈ જા એને આમ ઘડિયાળમાં ટાઈમ પૂછો, એ કે ઘડિયાળમાં કે પછી લવો વર્યો ને ત્યાં બહાર થયા હતા, એને પૂછ્યું થઈને ત્યાં હવા બહાર થઈ ગયા હતા. પછી ત્યાંથી થોડાક આગળ એની ઓલી શાક લેવી હતી, એવી રીતે શાક મરવાની શાક જોડે દુકાન વાળાને જઈને કે એ કે સ એ કે એવી બધી નથી પણ એનો લવો નહોતો વર્યો. બરોબર ભગવાન. હા સખા, તમે કાગળ લખી દો. હા હા, પછી અમે જાય કેળવા. બરોબર, ગામ જઈ અને રાધા ગોપીજનો ને મારો સંદેશો આપજે, મારો સંદેશો વાંચી અને રાધા ગોપીજનો જરૂર અહિયાંથી રાસ રમવા માટે પધારશે. સખા સખા, તારે પૂછાવ. અરે ભગવાન, તમારો રથ લઈને જાઉં હું, તો એક તો મારી અજળ હાકડી અને એમાં આની એમાં ગેરમાં કઈ વખત જંતર કરી નાખો, તો એ રથ હું આવ્યો જાઉં આવતો જાઉં ને આ ગામના વિનુભાઈ સરસા સુટાણા અહીંયા ક્યાં કઈ રોડ માં કામ જ હારા મારા ખાડા છે એ રોડ માં. અને ભગવાન ભગવાન, તમારો રથ અમારે નથી લઈ જવો, હજી ઘણી જગ્યાએ આંકવાનો છે. તમે હમણાં એક દિન હતો એક દોહ નફી ઓર તારો રથ લઈને જતો આવ્યો. ભગવાન, આ સોકલી ગામમાં મારી આગળ સારામાં સારી હસવા દીધી, હવે તમે સેવા ઉત્સવ ચાલુ કર્યું. એટલે પણ તને તારો રથ લઈને જવામાં કીધું, એમાં ક્યાં તારી આબરૂ વહી ગઈ? એટલે ભગવાન, બીજી કઈ વ્યવસ્થા કરો, મારા રથ ની વાત રહેવા દીધી. પણ સખા, તને તારો રથ લઈને જવામાં વાંધો શું છે? રથ ની વાત મૂકી દો કે મગજ મારી થઈ જાય. પણ સખા, શું વાંધો છે? ઈ તો કે, અરે ઈ કાઈઠા જવો નથી. અચ્છા, એટલે સાફ સફાઈ નથી કરી લાગતી? હું કીધું સાફ સફાઈ નથી કરેલી એટલે હું કઈ અંબે ઉઘરી ના છે. એમાં પેલા નંબરે, બીજા નંબરે અને ત્રીજા નંબરે ઘોડા આવ્યા ની ત્રણેય મારા હતા. શું વાત કરે છે? અને રથમાં ચાર ઘોડા હોય ને, ચોથા ઘોડા ઉપર હું બેઠો તો એટલે વાહરી.
સખા, તારા રથની સાફ સફાઈ બરોબર કરેલી છે, તારા રથના ઘોડા બરોબર મજબૂત છે, તો પછી તને તારો રથ લઈને જવામાં વાંધો શું છે? પણ સખા, તારે આબરૂ ને રથ ને પણ સખા શું વાંધો છે? એ તો ના હોય સખા, તમને ખબર ન હોય બે કંપની આવે, કઈ કઈ? એક ટાટા સુમો અને એક ટાટા સુમો. એમાં શું ફેર હોય? જો તેજુરી માંથી રોકડા રોકડા પૈસા લઈ ટેબલ ઉપર ગણી દીધા હોય અને રોકડા પૈસા લઈ આવવાની ટાટા સુમો કહેવાય. બરોબર. અને ફાઇનાન્સ વાળા કાકા પાસેથી ઉછીની લઈ લીધા હોય એ ટાટા સુમો કહેવાય. કાકા કદી જતી જાય. સમજાઈ ગયું. તો સખા, એવી બધી વ્યવસ્થા તમે ત્યાંથી કરી લેજો, પણ રાધા ગોપી જન ને તેડીને ઝડપથી આવજો. એમ તો જાય રાધે સાથે Okay.